વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો તો કયા લેક્ચરમાં આપણે થોડાક દાખલાઓ ગણેલા જેડબ્લુના આજે નવા દાખલાઓ ગણીએ ભાગાકારની રીત ભાગાકારની રીતે ભાગાકાર કરવાનો હોય બરાબર તો અંશમાં એક ઘાત કરતાં વધારે બહુપતિવાળી હોય બરાબર બહુપદ બહુપતિ હોય અને છેદમાં સુરેખ બહુપદી હોય બરાબર તો ત્યારે શું કરવું ત્યારે તમારે ભાગાકાર કરવો બરાબર તો સુરેખ બહુપતિવાળી ભાગાકાર કરવાનો એ રીત આપણે દસમા ધોરણમાં જોઈએ મિત્રો ખાટલા પદ્ધતિ બરાબર તો આ રીતે આપણે ફાકાકાર કરતા સુરેખ પદાવલી વડે હું અહીંયા કરું છું જોજો એક્સ માઇનસ વન બરાબર ઝીરો લેવાનું એટલે એક્સ બરાબર શું થાય વન થાય જે વન આવ્યો અહીંયા મૂક દેવાનું પછી ઉપર જે પદ આપ્યું છે બરાબર ઉપર જે પદ છે પદાવલી સુરેખ પદાવલી એટલે કે બહુપદી એના આપણે સો ગુણકો લખવાના શું લેવાનું સો ગુણકો સો ગુણકો લાઇનમાં લખવાનો એટલે ત્રણ ઘાતનો સો ગુણો પછી બે ઘાતનો પછી એક ઘાતનો એક ઘાતવાળો સોગુણક ના હોય ડાયરેક્ટ અચળ પદાર્થ તો એક ઘાતનો સો શું લેવાનો ઝીરો લેવાનો મિત્રો બરાબર અને પછી શું લેવાનો લેવાનું અચળપદ પેલા ત્રણ ઘાતનો સો ગુણોક કેટલો છે એક બે ઘાતનો પણ કેટલો છે ત્રણ પછી બે પછી એક ઘાત છે અને સો ગુણોક બે છે પછી પદ તો એક બરાબર અહીંયા કોઈ સો ગુણોક ઝીરો છે નહીં કોઈ જો કદાચ હોય ડાયરેક્ટ એક એક્સની ત્રણ ઘાત પછી ડાયરેક્ટ આ એક વાળું પદ હોય તો એક્સની બે ઘાતનો સો ગુણોક અહીંયા શું લેવો પડે ઝીરો લેવો પડે જો હોય તોની વાત છે ખ્યાલ આવ્યો કે ને બરાબર છે ના હોય તોની વાત ઓકે હવે અહીંયા શું લેવાનું ઝીરો લેવાનું આપણે ખ્યાલ જ છે બરાબર વન પ્લસ ઝીરો શું થાય વન થાય હવે વન અને વનનો ગુણાકાર કરવાનો

છ છ એકા છ ને એકલા થાય સાત ઓકે આ ત્રણ ઘાત છે તો હવે આ કેટલી ઘાત હોય બે ઘાત એક ઘાત ઓછી હોય આ એક ઘાત આ અચળપદ હોય અને આ શું હોય મિત્રો તમારી શેષ હોય ઓકે તો માટે આમ લખાય તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ ભાગફળ આને કહેવાય એક્સક્વેર ઇન્ટુ વન એટલે એક્સક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ સિક્સ અને પ્લસ અચળપદ અચળપદ એટલે સોરી પ્લસ શેષ પ્લસ સેવન ભાજ્ય બરાબર ભાજક ભાગફળ પ્લસ શેષ કઈ રીતે આવું ખબર પડી ને આ ભાજ્ય આ ભાજક એક્સ માઇનસ વન ગુણ્યા ભાગફળ ભાગફળ એટલે એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ સિક્સ

સેવન મને પોન એક્સનું શું થાય મિત્રો લોગ મોડમાં એક્સ માઇનસ વન પ્લસ સી બે ઉડાન નાખવું એટલે આ તમારો શું આવ્યું ફાઇનલ જવાબ આવી જાય તો ભાગાકારની રીતમાં મિત્રો આ રીતે કરવું બરાબર છે સુ અંશમાં બહુ પદી હોય અને છેદમાં સુરેખ પદી હોય બરાબર છે તો એક્સ માઇનસ વન તો એક્સના સૂત્ર કરતાં બનાવી એ લખવું ઉપર અહીંયા સો ગુણો લખવા પછી આ રીતે પદ લખવું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ છે એ રીતે લખવી પદાવી પછી ઉપર આ પદ જે આ પદ લખતા નાખો સેપરેટ ભાગ નાખો આ પદ ઉડી જાય એક પદમાંથી આ ઉડી જશે ખાલી આ પદ છે તો દરેક પદનું અલગ અલગ સંકલન પ્લસ અહીંયા વસ જ આવશે તો વન અપોન્ટ એક્સ નો લોકમણમાં એક્સ થાય ઓકે બીજા બે દાખલા હું તમને હોમવર્કમાં આપું છું જો દાખલા નંબર બે અને ત્રણ આ જ રીતે કરવાનું છે કઈ રીતે તો કે આ ટુ એક્સ પ્લસ નો વર્ગ પેલા કરી નાખવાનો ઓકે આવી રીતે પણ હોય તો ટુ એક્સ પ્લસ વન નો પેલા વર્ગ કરી નાખવાનો શું થાય ફોર એક્સ પ્લસ ફોર એક્સ પ્લસ વન પછી એનો ભાગાકાર એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો એટલે એક્સ બરાબર ટુ અહીંયા બે લેવાના પછી ઉપર ફોર ફોર ને જે સૌ એ લેવાના પછી આ રીતે સાત રૂપ આપો ને ધીમે એટલે જવાબ મળશે ઓકે ખ્યાલ આવ્યો તમને આનો વર્ગ કરીને પછી ભાગાકાર કરવાનો છે એટલે એ જ થઈ જશે બરાબર આમાં ત્રણ ઘાચમાં બે ઘાચ પછી પણ એ જ રીતે છે જુઓ એક્સની પાંચ ઘાત પ્લસ બે આપો એક્સ પ્લસ વન તો એક્સ પ્લસ વન બરાબર એટલે એક્સ બરાબર શું આવશે માઇનસ અહીંયા શું લેવાનું માઇનસ પછી અહીંયા સગણોક લખવાના પાંચ ઘાતથી શરૂ કરવાનું છે ક્યાંથી પાંચ તો પાંચ પાંચ ઘાતનો સગણો શું છે એક પછી ચાર ઘાતનો ઝીરો બધાના સગણોક લખવાના છે પછી ત્રણ ઘાતનો પણ ઝીરો બે ઘાતનો ઝીરો એક ઘાતનો ઝીરો અને પછી શું છે અચળપદ બે ઓકે પછી આ રીતે સાદરૂપ બાપાનું બરાબર પછી ભાજ્ય બરાબર ભાજપ ગુણ્યા ભાગ ફળ પ્લસ શેષ લખવાની બરાબર સેવડ ભાગ કરો એટલે પદ ઉડી જાય બરાબર મોટા ભાગના પદ ઉડી જાય છેલ્લે મનપન એક્સ પ્લસ વન વધશે એટલે આ કે મનપન એક્સપ્લસ વન એટલે લોગમણમાં એક્સપ્લસ વન તો બીજો ત્રીજો દાખલો તમારે જાતે ગણવા છે બરાબર જો તમને ના આવડે તો મને પૂછી શકો ઓકે હવે બીજું એક રીત છે છેદની અંશમાં ગોઠવણીની રીત છેદની પદાવલીને ક્યાં ગોઠવવાની અંશમાં ઓકે જો મોટા ભાગે આ દાખલા ન થતા હોય તો એ ગોઠવણી તો આમાં જીણા મોટી આવશે જ બરાબર છેદને ક્યાં ગોઠવવાના અંશમાં તો છેદને અંશમાં ગોઠવા હોય તો આ એક્સ પ્લસ વન છે એનો વર્ગ છે તો આનો વર્ગ શું થાય એક્સ્ક્વેર પ્લસ ટુ એક્સ વન થાય શું થાય મિત્રો

આના છેદમાં આવે તો પછી આનું શું કરવું એક્સના છેદમાં પાછું એક્સ પ્લસ વનનો વર્ગ આવ્યો તો હજી એની પાછી ઉપર ગોઠવણી કરી નાખો કઈ રીતે ખાલી એક્સ પ્લસ વનની ગોઠવણી કરું બરાબર તો આમાંથી માઇનસ ટુ જો હજી ઉમેરીને બાદ કરી નાખીએ આમ કરી નાખીએ તો હજી ગોઠવણી થઈ જાય માઇનસ ટુ ઉમેરીને બાદ કરી નાખો કાઉન્સમાં એક્સ પ્લસ વન આવી જાય ઓકે તો એક્સ પ્લસ વનની એક ઘાત ઉડી જાય એક ઘાત વધે તો વન પોઈન્ટ એક્સ પ્લસ વનનું લોક પણ એક્સ પ્લસ વન થઈ જાય અને પછી પ્લસ ટુ વન પોઈન્ટ એક્સપ્લસ વનની બે ઘાત તો એને ઉપર લઈ જાઓ એક આઠ મેટો વધારે છેદમાં એક જો રીતે કરીએ જોજો મિત્રો આ શું થઈ ગયું એક્સ પ્લસ વનનો વર્ગ થઈ ગયો માઇનસ ટુ કોમન કાઉન્સમાં શું આવશે એક્સ પ્લસ વન પ્લસ ટુ એમના એમ છેદમાં ખ્યાલ આવ્યો ને ટુ એક્સ ઉમેરીને બાદ કર્યા વન તો હતા જ માઇનસ ટુ ઉમેરીને બાદ કર્યા બરાબર અને છેદમાં એક્સ પ્લસ વનનો વર્ગ ડી એક્સ જોઈજો ધીમે ધીમે જઈએ સેપરેટ કરી નાખો શું કર નાખો ત્રણ પદ છે સેપરેટ ભાગરા ઉડી જાય ખાલી ડી ડીએક્સ માઇનસ ટુ પદ એક ઘાત ઉડી જાય એક ઘાત ત્યાં વધશે છેદમાં એક્સ પ્લસ વન ડીએક્સ પ્લસ ટુ અચળપદ બાર આને ક્યાં લઈ જાય ઉપર એટલે એક્સ પ્લસ વનની કેટલી ઘાત થઈ જાય માઇનસ ટુ ઘાત ઇન્ટુ ખ્યાલ આવે બધા પદનું અલગ અલગ સંકલન બનાવે છે ડીએક્સનું સંકલન શું થાય એક્સ ટુ વનઅપોન એક્સનું શું થાય લોક બોર્ડમાં એક્સ ધારે ભાગાકારમાં તો વનનું કાંઈ જરૂર નથી લખવાની બરાબર છે પ્લસ ટુ એક્સ પ્લસ વનની માઇનસ ટુ તો ઘાતમાં એટલો છેદમાં એક તો એક્સ પ્લસ વનની માઇનસ વન છેદમાં માઇનસ વન પ્લસ સી લખ નાખીએ તો એક્સ માઇનસ ટુ મોડમાં એક્સ પ્લસ વન પ્લસ માઇનસ માઇનસ ટુ આને ક્યાં લખ નાખો છેદમાં નાખો છેદમાં એક્સ પ્લસ વન પ્લસ સી એટલે આ તમારો શું આવશે જવાબ બરાબર તો ક્યારેક ક્યારેક દાખલા થતા ના હોય બરાબર ઉપર પણ બે હોય ઘાત હોય નીચે પણ બે ઘાત હોય તો છેદના ઉપર ગોઠવી નાખવાના બરાબર કંઈક કરતું હતું હોય હું એની બાદ કરી નાખવાનું સેપરેટ ભાગાર કરી નાખો દરેક પદનું સંલન કરવા જવાબ આવ્યો છે આ દાખલો તમારે જાતે કરવાનો છે એક્સ પ્લસ ટુના છેદ મેં એક્સ પ્લસ વન વોર્ડ સ્ક્વેર તો છેદમાં શું છે એક્સ પ્લસ વન છે બરાબર ઉપર પાછું વર્ગ ઉમેરીને બાદ નથી કરવાનું જોજો મિત્રોને કે લોચા થશે તમે સીધું જ આ ગોઠવણી ઉપર કરશો ઉપર એક્સ પ્લસ વન ગોઠવી નાખો ઓકે પછી સેપરેટ બાદ તો એક્સ પ્લસ ટુ છે તો ત્યાં એક્સ પ્લસ વન પ્લસ વન લખ નાખો ઓકે ખ્યાલ આવ્યો એક્સ પ્લસ ટુની જે શું લખવાનું તમારે એક્સ પ્લસ વન પ્લસ વન સેપડ બહાર કર નાખો એક્સ પ્લસ વન એક ઉડી જાય પછી એક ઘાત છે બરાબર તો ઉપર લઈ જાય તો ઘાતમાં એક છે બે ઘાત બરાબર એટલી ગોઠવા ટૂંકમાં પ્લસ ટુ છે ત્યાં પ્લસ વન પ્લસ વનસ વન પ્લસ વન સેપડ બહાર કરના સીધો જવાબ આવ્યું છે દાખલો તમે જાદા ગણી નાખજો બરાબર તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખો આગળ વધીએ મિત્રો તમે જો આ પ્રકારનું સ્વરૂપ હોય ઇન્ટીગ્રેશન ઉપર સાઇન કોસ્ટ વાળું પદ હોય સાઈન અને કોષ નો ગુણાકાર વાળું પદ હોય અને છેદમાં કો સ્ક્વેર સાયન્સ સ્ક્વેર વાળા હોય તો એવું સ્વરૂપ હોય ત્યારે શું કરવાનું મિત્રો ઉપર સાઈન કોષ હોય સાઈન કોષનો ગુણાકાર બરાબર છે તો તો બહાર લેવાનું હોય બરાબર છે તો ઉપર સાઇન કોષનો ગુણાકાર હોય અને છેદમાં કો સ્ક્વેર સાયન સ્ક્વેર વાળા હોય ત્યારે શું કરવાનું મિત્રો તો ત્યારે તમારે શું કરવાનું છેદ બરાબર ટી ધારી લેવાનું શું કરવાનું છેદ બરાબર ટી ધારી લેવાનું ઓકે અને પછી સાદરૂપ આપવાનું પછી અંશ ને સૂત્રો કરતા બનાવો સાઇન એક્સ કોસેસ ડે એક્સનું સૂત્રો કરતાં બનાવો એટલે સીધું જવાબ આવી જશે આ દાખલો જોઈએ એટલે એક્ઝેટ ખ્યાલ આવે બરાબર તો આમાં તો મિત્રો કે સાઇન કોસ છે નહીં હું તો એમ કહેતો કે સાઇન કોસનો ગુણાકાર છેદમાં કોસ સ્ક્વેર તો એવું કંઈ છે નહીં તો શું કરવાનું આમાં ને સેમાં ફેરવાનું સાઇન કોસમાં ફેરવાનું એટલે આવું સ્વરૂપ આવશે જોઈજો મિત્રો તો ટેન છે ત્યાં લખીએ સાઇન અપોન કોસ જ્યારે જ્યારે આવું આવે બરાબર તો ટેન છે ત્યાં સાઇન એક્સ અપન કોસ એક્સ સાઇન કોસમાં કન્વર્ટ પણ છેદમાં એ સ્ક્વેર પ્લસ બી અહીંયા શું લખશું સાઇન સ્ક્વેર એક્સઅપન કોસ એક્સ સાઇન સ્ક્વેર એક્સ આપણને કો સ્ક્વેર એક્સ ડીએક્સ લસા લઈ લઈએ તો લસા શું આવશે અહીંયા તો કોસ છે અહીંયા તો કો સ્ક્વેર આવશે લસા તો કોસ અને કો એક ઘાત ઉડી જશે હજી એક ઘાત અહીંયા છેદમાં હશે ક્યાં જશે છેદનો છે દંશમાં એટલે ઉપર શું થઈ જશે સાઇન એક્સ કોસ જો મિત્રો ઉપર સાઇન એક્સ કોસ એક્સ થઈ જશે અહીંયાને એ વડે ગુણવું પડશે તો એ સ્ક્વેર કો સ્ક્વેર એક્સ પ્લસ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર એક્સ થઈ ગયું મિત્રો ઇન્ટુ ડીએક્સ એ પદ એ થઈ ગયું જુઓ

स्क्वेर न टू कोस एक्स माइनस साइन एक्स प्लस बी स्क् चल अच्छा बस साइन स्क्वे विकल्प साइन नॉ टी नी टी बाइ डी एक्स ओके मईनस ए स्क्वेर थी जैसे टू साइन एक्स इंटू कोस एक्स एक काम करिए साइन एक्स इंटूक्स कोस एक्स कोमन कर

આપણે કોને સૂત્રંગ કરતા બનાવાનું છે સાઇન કોસ ઇન્ટુ ને તો સાઇન કોસ ઇન્ટુ ડીએક્સ બીજું બધું જવા જઈએ છેદમાં તો સાઇન એક્સ ઇન્ટુ કોસેક્સ ઇન્ટુ ડીએક્સ તો આ બે પણ છેદમાં જાય આ પણ છેદમાં જાય તો એકના છેદમાં ટુ ઇન્ટુ અને પહેલાં લખીએ અને પછી લખીએ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ ડીટી આવું પદ આવી જશે ઓકે સાઇન એક્સ કોસ એક્સ ડીએક્સ બરાબર આ ક્યાં જાય છેદમાં આ પણ ક્યાં જાય છેદમાં બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ બરાબર આ પદ આ કિંમત આમ મૂકી દો તો માટે ઇન્ટિગ્રેશન

જવાબ આવી જ ખ્યાલ આવ્યો એટલે આ દાખલો ગોઠવાઈ જાય બરાબર તો અંશમાં સાયન્કો હોય છે જ ઓસ્કવેર સાયન્કોરવાળા પદ હોય ત્યારે સીધું છેદ છે જ બરાબર ટી ધાર લેવાનું અને અંશમાં જે પદ હોય એને સૂત્ર કરતા બનાવે એટલે ડીટી ગોઠવાઈ જાય જે અચળ પદ આવે એને બહાર લઈ લેવાનું બરાબર વન પોઈન્ટ ટી તો વન પોઈન્ટ ટી ટુ લોગણવા ટી ટીની કિંમત મૂકી ઓકે આગળ વધીએ આવો જ એક દાખલો મેં તમને હોમવર્કમાં આપું છું બરાબર દાખલા નંબર બે જોયો જવાબ પણ મેં લેખો છે બરાબર છે તો કોના બરાબર ટી ધર સાઈન ટુ એક્સ છે ને સાઈન ટુ એક્સ એટલે શું થાય મિત્રો ટુ સાઇન કોસ ટુ અચલ પદ બાર ખ્યાલ ટુ સાઇન કોસ જ જો અહીંયા શું ટુ સાઇન કોસ એટલે સાઈન ટુ એક્સ જવું ટુ તો અંશમાં સાઈન કોસ વળપદ છેદમાં કો સ્કવેર સાઇન સ્ક્વેર વળો છે તો છેદ બરાબર ટી ખાત નહીં ધ્યાનમાં લેવાની ઘડી કોના બરાબર ટી લઈ લેવાનું બી કો પ્લસ એ બરાબર ટી લેવાનું ઓકે પછી એનું વિકલંગ કરવાનું કોને સૂત્ર કથા બનાવવાનું સાઇન ટુ એક્સ ડીએક્સ તો અહીંયા કેમ સાઇન ટુ એક્સ ડીએક્સ બરાબર શું થાય વન પોઈન્ટ બી સ્ક્વેર માઇન થતો અહીંયા વન પોઈન્ટ બી માઇનસ એવું કંઈ આવશે ટીટી ચાલે આવું ટૂંકમાં બી બી કો સ્ક્વેર પ્લસ એ છેદ બરાબર ટી ઘાત કરી નહીં લેવાની ઓકે બી કો પ્લસ એ બરાબર ટી ધાર લેવાનું પછી બે બાજુ વિકલન કરવાનું સાઇન ટુ એક્સ ડીએસને કરતાં બને એટલે સીધો જવાબ આવી જશે જવાબ પણ મેં લખેલો છે બરાબર ના આપણે તમને કહેજો એના પછી હવે જુઓ હા તો આપણે જોયું કે છેદમાં સાઇન હોય છેદમાં સાઇન સ્ક્વેર હોય અંશમાં સાયન્ કોસ હોય છેદમાં સાયન્સ પેર કો સ્ક્વેર હવે ઉપર એક હોય અને છેદમાં સાયન્સ સ્ક્વેર કો સ્ક્વેર હોય અંશમાં એક હોય છેદમાં સાયન્સ પેર કોસ્વેર હોય અથવા અંશમાં એક હોય છેદમાં ખાલી સાયન્સ સ્પેર હોય અંશમાં એક હોય છેદમાં ખાલી કો સ્ક્વેર હોય તો ત્યારે શું કરવું મિત્રો અંશમાં એક હોય છેદમાં સાયન્સ ફવેર કોવેર અંશમાં એક છેદમાં ખાલી કો સ્ક્વેર અંશમાં એક છેદમાં ખાલી સાયન્સ સ્વેર તો ત્યારે શું કરવું તો ત્યારે મિત્રો શું કરવાનું તો કે અંશ અને છેદને કો સ્ક્વેર વડે ભાગી નાખવાના છેના વડે ભાગી નાખવાના કો સ્કવેર આવો એક દાખલો મેં તમને સ્વાધ્યાયમાં ગણાવેલો છે જોઈજો તમે તો અંશ અને છેદને કો સ્ક્વેર વડે ભાગી નાખશો જોઈએ એક દાખલો ગણીએ ખ્યાલ આવે બરાબર આ સ્વરૂપે તો અંશ અને છેદને કો સ્ક્વેર વડે ભાગતા અંશ અને છેદને કો સ્ક્વેર એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો વડે ભાગતા તો ભાગી નાખી અંશ અને છેદને કો સ્ક્વેર વડે જોઈજો દરેક પદને કો સ્કવેર વડે ભાગમાં નાખે છે મનો પણ કો એટલે શું થાય છે એક્સ સ્ક્વેર એક્સ ડાયરેક લખું છું છેદમાં એટ कॉ स्क्न को स्क्वेर गया थ्री साइन्स स्क्वेपन को स्क्वेर टेन स्क्वेर प्लस वन अपॉन को स्क्वेर एट सेक्वेर एक्स डीएक्स ख्याल आये बदल को स्क् वन अपॉन को स्क्र एल्लेट सेक्स स्क्वेर एट को स्क्वे अपन को स्क्वेर वन थी जो थ्री साइन स्क्वे अपन को स्क्वेयर टेन स्क्वेयर प्लस वन अपॉन को स्क्र एक्स स्वेर હવે અંશમાં તો સેક્સ સ્વેરેક્સ ડીએક્સ આવવું જોઈએ અંશમાં સેક્સવેર ડીએક્સ જ થાય ને કારણ કે ઉપર વન જ છે તો વરો સેક્સ વેરજ થવાનું એટલે અંશમાં તો સેક્સ વેરે જ આવશે છેદમાં બધાને ટેનમાં ફેરી નાખવાનું શેમાં ફેરવાના ડેટમાં ગમે એમાં હોય શેમાં ફેરવી નાખવાનું ટેનમાં બરાબર છે જોયું ટેનમાં હોય તો નંબર રહેવા દેવાનું પાછું એના પાછું ફેરવવાનું નથી હો જોયું એઇટ આ થ્રી ટેન સ્ક્ર એને એમ નંબર રહેવા દો સેક્સ સ્ક્વેરેક્સને શું લખાય વન પ્લસ ટેન સ્ક્વેર લખાય શું લખાય મિત્રો વન પ્લસ ટેન શું કામણમાં ટેનમાં ફેરવીને કીધું હમણાં ખબર પડશે બરાબર છે

ટીનો વર્ગ પ્લસ નાઇન બાય ફોર નાઇન બાય ફોર એટલે થ્રી બાય ટુનો વર્ગ આવશે શું આવશે મિત્રો થ્રી બાય નો વર્ગ ઇન્ટુ ડીટી ખ્યાલ આવ્યો ટી સ્ક્વેરનો સગણંગ છે ફોર બાર લઈ લીધા વનઅપોન ટી સ્ક્વેર પ્લસ નાઇન બાય ફોર નાઇન બાય એટલે થ્રી બાય નો વર્ગ ઇન્ટુ ડીટી વન અપોન્ટ એક્સનો વર્ગ પ્લસ એનો વર્ગ એટલે વન પોઈન્ટ એ ટેન ઇનમસ એક્સઅપોન એ પ્લસ સી બરાબર વન બાય ફોર એમના એમ રહેશે જોજો મિત્રો અતિ સારા દાખલા આપેલા છે તો વન અપોન્ટ એક્સનો વર્ગ પ્લસ એનો વર્ગ વન એ

પ્લસ સી આ તમારો ફાઇનલ જવાબ આવી જશે મિત્રો હતી સારા દાખલા બરાબર છે બરાબર એટલે આ રીત આપણને ખબર હોય તો ખ્યાલ આવે બાકી તો દાખલો થાય બાકી થાય નહીં દાખલો એકદમ નાનો એવો છે જુઓ ઓકે તો એકના છેદમાં જ્યારે કોસ્ક્વેર સાયન્સ ફવેર હોય એકના છેદમાં ખાલી સાયન્સ હોય એકના છેદમાં ખાલી કો હોય ત્યારે શું કરવાનું તો કે અંશના છેદમાં ને સ્ક્વેર વડે ભાગી નાખવાનું એટલે ઉપર સેક્સ્વેર ડીએસ આવી જશે નીચે દરેક પદને ટેનમાં ફેરવાનું ટેન એક્સ બરાબર ટી ટી લેવાનું એટલે ઉપર સ્વેર ડીએસ ડી ટી એટલે એકના છેમાં વન પોઈન્ટ એ સ્ક્વેયર પ્લસ એક્સ એક્વેર કે વન પોઈન્ટ એ સ્ક્વેયર માઇનસ એક્વેર વન પોઈન્ટ એક્વેર માઇનસ સ્કવેય એકના છેદમાં ઘણા બધા આપણી પાસે સૂત્રો છે એ સૂત્ર બની જશે બરાબર છે સૂત્રો કેમ જ મૂક્યું એટલે જવાબ આવ્યો છે તો વ્યવસ્થિત સમજીને દાખલાઓ ગણી નાખું બરાબર આગળ વધીએ મિત્રો દાખલા નંબર બે હમણાં આપણે સાઇન કોશવાળા દાખવ જોઈએ એકના છેદમાં સાઇન સ્કવેર કોસ્કાર હોય તો શું કરવાનું અને છેદને કોસ્કાર આપણે ભાગવાનું બરાબર તો આમાં તો એવું છે નહીં જો મિત્રો તો અહીંયા છે નહીં પણ આપણે ગોઠવવું પડશે જોયું મિત્રો ઇન તમને આપેલું છે તો સાઇન થ્રી એક્સનું સૂત્ર મૂકી દો છેદમાં જોજો સાઈન એક્સના છેદમાં સાઇન થ્રી ઠીટાનું સૂત્ર થ્રી સાઈન થીટા માઇનસ ફોર ક્યુબ જોજો મિત્રો

ઉપર સેક્સ ફક્ર એક્સ તો રહેવાનું છે એ તો એમનામાં જ રહેવા દેવાનું છે સેક્સ એક્સ છેદમાં હવે છેદમાં ટેન જ હોવું જોઈએ એની સિવાય તો ફેરી નાખો સેક્સ સ્ક્વેરને સિવાય તો થ્રી સેક્સ એટલે વન પ્લસ ટેન મિત્રો ફોર ટેન સ્ક્વેર એ તો એમનામાં જ રહેશે બરાબર ઇન્ટુ ઓકે ધીમે ધીમે જઈએ સેક્સ એક્સ છેદમાં થ્રી ટેન સ્ક્વેર તો પેલા થ્રી થશે

પ્લસથી તો આ તમારો શું આવે છે જવાબ આવે છે બરાબર આ ટેનએક્સ માઇનસ રૂટ આમ હોય તો પણ ચાલે આ મોડલ માનક છે એટલે માનાંકમાં ધન રૂણ કાંઈ ફેર પડે રૂટ થ્રી પ્લસ ટેનએક્સ છેદમાં થ્રી માઇનસ હોય તો પણ ચાલે મિત્રો ઓકે તો આ તમને ઇનડાયરેક્ટલી આવું આપેલું છે તો તમારે સાયન્સ થ્રી ટી ન મૂકવાનું ઉડા નાખો એટલે એકના છેદમાં સાયન્સ પરવાળું આવી જાય આન્સરના છેદમાં કોર્સ વડે ભાગ નાખવાનું બરાબર ટીસીએક્સ ફવેરેક ડીએક્સ બરાબર એટલે ગોઠવાય છે બે ત્રણ દાખલે તમને હોમવર્કમાં ગણવા માટે આપું છું તો આ સેમ આ દાખલો અહીંયા જુ રો આ અહીંયા ફોર છે અહીંયા ટુ છે ઓકે એટલે દાખલો થઈ ગયો હવે આ દાખલો જુઓ તોમાં એકના છેદમાં સાયન્સ સ્ક્વેર પદ હોવા જોઈએ તો એકના છેદમાં સાયન્સ તો છે જ દરેકના અંશમાં એક તો છે જ અહીંયા સાયન્સક્વેર અહીંયા પણ કોસ ટુ એક્સ છે તો કોસ ટુ એક્સનું સૂત્ર મૂકી દો મિત્રો વન માઇનસ ટુ સાયન્સ એક્સ એટલે આખું પદ સાયન્સ એટલે આવું જ પદ છે કંઈક વન માઇનસ ટુ મૂકશો તમે એટલે વન પ્લસ સાયન્સ સ્ક એવું આવી જશે થ્રી સાયન્સ સ્કવેર માઇસ ટુ સાયન્સ ફેર એટલે સાયન્સ ફેર એટલે છેદમાં વન પ્લસ સાયન્સ ફેર આવી જશે ઓકે ખાઈ જુઓ કોસ્ટ ટુ એક્સની જે મૂકી જાવ કોસ ટુ એક્સના ચાર સૂત્રો કયું એક જ મૂકવાનું કયું સાયન્સ ફેરવાળું કારણ કે એ સાયન્ સ્ફેર છે જો એ કો સ્કર હોય તો કોસ ફેરવાળું સૂત્રો મૂકાય ખ્યાલ આવે તો કોસ્ટ ટુ એક્સ બરાબર શું મૂકી તમારે વન માઇન ટુ સાયન્સ ફેર મૂકી દેવાનું તો થ્રી સાઇન્સ સ્કવેર માઇનસ ટુ એટલે સાયન્સ સ્પેર એટલે એકના છેદમાં સાયન્સ ફવેર પ્લસ વન એટલે છેદના કોસ કોરો બાકી નાખો દાખલો પૂરો કરો ખ્યાલ આવું પાછું અહીંયા એકના છેદમાં સાઇન્સ ફેર કોસ સ્કર તો ક્યાંય છે જ નહીં છે જ મિત્રો ઇન્ડાયરેક્ટલી આપેલ છે આ કેમ હતું સાયન સાયન થ્રી એક્સ અહીંયા કોસ ટુ એક્સની જયારે મૂકી જાવ કોસ સ્ક્વેર માઇન સાયન્વેર મૂકી જશે શું મૂકી જાય મિત્રો કોસ સ્ક્વેર માઇનસ સાયન્ સ્ક્વેર એટલે થઈ ગયું ઉપર એક તો છે જ એટલે એકના છેદમાં સાયન્સ્ક્વેર કોર વડ બધો એટલે આંશના છેદના કોસ વડે ભાગ નાખો જવાબ પણ મેં લખેલા છે તો આ ત્રણ દાખલા તમારે જાતે હોમવર્કમાં ગણવાના છે ત્યારબોર તો વ્યવસ્થિત સમજીને દાખલો ગણી નાખો આગળ વધીએ મિત્રો તો હવે જોઈએ મિત્રો નવા દાખલાઓ ઇન્ટિગ્રેશન અલગ અલગ સ્વરૂપ આપણે જોઈએ છીએ બરાબર આ ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો બરાબર ઘણી બધી રીતો છે બરાબર ટેક્સ્ટબુકમાં બહુ લિમિટેડ રીતો આપેલી છે બરાબર તો ઇન્ટીગ્રેશન સાઇનની એમ ઘાત કોષની એમ ઘાત ડીએક્સ સ્વરૂપના સંકલિત બરાબર એટલે સાઇનની કંઈક ઘાત હોય કોષની કંઈક ઘાત હોય એનું તમને સંકલન કરવાનું કીધું હોય બરાબર તો ત્યારે શું કરવું તો આ ચાર વસ્તુ છે જોજો મિત્રો તો પહેલાં તો જો એમ અને એન બંને અયુગમાં હોય તો એમ પણ અયુગમાં હોય એટલે કે એમ અને એને બંને એટલે બંનેની અયુગમાં ઘાત હોય તો તો શું કરવાનું તો કે સાઈન બરાબર ટી લઈ લેવાનું કાતો કોશ બરાબર ટી લેવાનું ઓકે પણ જેની મોટી ઘાત હોય એના બરાબર ટી લેવાનું ઓકે ખ્યાલ આવે ધારો કે સાઇનની ત્રણ ઘાત છે કોશથી પાંચ ઘાત છે તો કોસ એક્સ બરાબર ટી લેવાનું ખ્યાલ આવે સાઇન એક્સ બરાબર ટી લેજો તો પણ ચાલે બરાબર પણ મોટી ઘાત હોય એના બરાબર ટી લેવાનું બરાબર ટૂંકમાં બંને અયુગમાં હોય તો સાઈન બરાબર ટી અથવા તો કોશ બરાબર ટી લઈ શકો બીજું એમ અયુગમાં હોય ને એ યુગમાં હોય એટલે આને સાઈનની ઘાત અયુગમાં હોય કોષની ઘાત યુગમાં હોય તો જેની ઘાત યુગમાં હોય એના બરાબર ટી લેવાનું બરાબર અથવા તો એમ યુગમાં હોય અને એન અયુગમાં હોય બરાબર તો સાઈન બરાબર ટી લેવાનું કારણ કે યાન જે અયુગમાં યુગમાં શું ધ્યાન રાખવાનું ટૂંકમાં જો અયુગ્મ યુગમાં શું ધ્યાન રાખવાનું કે જેની યુગ્મ ઘાત હોય એના બરાબર ટી લેવાનું એન યુગમાં છે એટલે કોષ બરાબર ટી લેવાનું અહીંયા એમ યુગમાં છે તો સાયન બરાબર ટી લેવાનું તો અયુગ્મ યુગમાં શું ધ્યાન રાખવાનું કે જેની યુગ્મ ઘાત હોય એના બરાબર તમારે શું લેવાનું ટી લેવાનું અને જો બંને યુગમાં હોય તો બંને યુગમાં હોય તો ત્યારે મિત્રો શું કરવાનું સાયન્સ સ્ક્વેર બરાબર વન માઇનસ કોસ્ટ ટુ એક્સ બાય ટુ અને કો સ્ક્વેર બરાબર વન પ્લસ કોસ્ટ ટુ એક્સ બાય ટુ સૂત્ર મૂકીને ધીમે ધીમે આગળ વધવાનું મિત્રો ખેડો જો અને એને બંને યુગમાં હોય તો સાયન્સ્વેર બરાબર વન માઇનસ કોસ્ટ ટુ ઉઠીટા બાય ટુ કો સ્ક્વેર બરાબર વન પ્લસ કોસ્ટ ઉઠીટા બાય ટુ એ સૂત્રમાં મૂકી દે ધીમે ધીમે આગળ વધવાનું ઓકે તો આ વસ્તુ યાદ રાખવાનું છે મિત્રો બરાબર એક જ દાખલા પાંચ દાખલાઓ કોની એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ આવે કઈ રીતે દાખલા આવે અયુગ્મ યુગ્મ યુગ્મ બરાબર ટી એ લઈ લોસેક્સ બરાબર ટી બરાબર જેને યુગમાં ઘાતવું હોય અયુગમાં યુગમાં હોય તો જેને યુગ્મ ઘાતું હોય એના બરાબર ટી કોશે બરાબર ટી બંને બાજુ વિકલો ને માઇનસ સાયનએક્સ ડીએક્સ બરાબર ડીટી માઇનસ સાયન એક્સ બરાબર ડીટી બાય તેથી સાયનએક્સ ડીએક્સ બરાબર ડીટી માઇનસ ડીટી સાયનએક્સ ડીએક્સ બરાબર શું આવશે માઇનસ ડીટી ગોઠવી નાખો જેને ધાર્યા હોય નહીં ફેરવવાનું એની સિવાયને ફેરવવાનું આ પણ યાદ રાખજો જેને ધારા હોય એને ફેરવાના નહીં બરાબર તો કોષને ધારા તો એને ફેરવાનું નહીં કોષની દસ એમ નંબરે વાજો એની સિવાયને ફેરવાનું આને ફેરવાનું આને શું લખવાનું સાયન્સ વેર ઇન્ટુ સાઇન કારણ કે સાઇન ક્યુબનું કંઈ સૂત્ર છે નહીં ગમે એ હોય એક વર્ગ અને બીજું એમના ખ્યાલ આવ્યો ટૂંકમાં સાઇન એમ નંબર આવ એની સિવાયની ઘાત લખતા નાખવાની સાયન્સ વેર ઇન્ટુ સાઇન બરાબર પેલા વ્યવસ્થિત ગોઠવી નાખીએ

માઇનસ ડીટી ટીની દસ ઘાતનો અંદર ગુણાકાર કરી નાખો સંકલન નાખું અલગ અલગ માઇનસ ઇન્ટીગ્રેશન ટીની દસ ઇન્ટુ એક ટીની દસ માઇનસ દસ ને બે કેટલી થાય બાર ટીની બાર ડીટી બેનું અલગ અલગ સંલગ્ન ઘાતમાં એકનો વધારો છેદમાં એક હાથ માઇનસ અંદર ગુણ નાખીએ માઇનસ ટીની અગિયારના છેદમાં અગિયાર માઇનસ માઇનસ પ્લસ ટીની તેરના છેદમાં તેર પ્લસ સી ટી એટલે કેટલા છે તો કે ટી એટલે શું ધાર્યું કોશ તો કોશની અગિયાર છેદમાં અગિયાર પ્લસ કોસની તેર છેદમાં તેર પ્લસ સી ઓકે તો યુગમાં યુગમાં ઘાત જ્યારે જ્યારે આવે ત્યારે યુગમાં બરાબર ટી ધાર લેવાનું જે ધાર્યું હોય એને એમના દેવા દે એની સિવાયના બદલે ફેરકી નાખવાનું આ રીતે એટલે સીધો જવાબ આવી જશે ઓકે આગળ વધીએ બીજો દાખલો જોઈએ બંને ઘાત મિત્રો અયુગમાં છે તો અયુ હોય ત્યારે શું કરવાનું કાં તો સાઈન બરાબર ટી ધારો તોય ચાલે કોસ બરાબર ટી ધારો તો ચાલે પણ આપણે મોટી ઘાત કોની જે સાઇનની તો સાઇન બરાબર ટી ધારી લઈએ ધારો કે સાઇન એક્સ બરાબર ટી મને પાછું વિકલન કરીએ એટલે કોસ કોસેથ ડીએક્સ બરાબર શું આવશે ડીટી ઓકે જેને ધાર્યા હોય એને ફેરવાનું નહીં એ એમ એમને રહેવા દેવું સાઇનની સાત ઘાત એમ નંબર રહેવા દેવાનું કોસની ત્રણના બે ભાગ કો સ્ક્વેર ઇન્ટુ કોશ ધીમે ધીમે ખ્યાલ આવતો છે એકદમ નોર્મલ દાખલાઓ છે મિત્રો સાઇનની સાતઘાત એમના એમ કો સ્ક્વેરને શું લખવાનું વન માઇનસ સાઇન સ્ક્વેર હમણાં જેમ જ લીખું એમ જ ઇન્ટુ કોસ એક્સ ડીએક્સ કિંમત મૂકી દો સાઈનની સાત ઘાત એટલે ટીની સાત ઘાત વન માઇનસ સાઈનની બે એટલે ટીની બે કોસ એક્સ ડીએક્સ એટલે ડીટી ગયો અંદર ગુણાકાર કરી નાખો ટીની સાત માઇનસ ટીની નવ ઇન્ટુ ડી સંકલન કર નાખો એકનો વધાર છેદમાં એકાત ટીની આઠ છેદમાં આઠ ટીની દસ છેદમાં દસ પ્લસ સી ઓકે ટીની કિંમત સાઈન તો સાઈનની આઠ ઘાત માઈનસ પ્લસ બરાબર બરાબર એ તો 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 એટલે ખ્યાલ 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 આવ્યો 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 તમને તમને એનું સંકલન કરવાનું કરવાનું કેમ થાય મિત્રો આ રીતે છે હવે ખાલી સાઈન ની પાંચ ઘાત આપેલી છે ખાલી એક જ પદ છે તો શું લખવાનું કોશ ની ઝીરો ઘાત લખવાનું મિત્રો શું લખવાનું કોશ ની ઝીરોઘાત ખ્યાલ આવ્યો અને કોશ ની ઝીરો ઝીરો એટલે યુગમાં કહેવાય તો કોસે કોના બરાબર ટી ધરવાનું કોસ એક્સ બરાબર બરાબર કારણ કે આ સાઇનની ઘાત તો અયુગમાં છે તો અયુગમાં યુગમાં તો યુગમાં બરાબર ટી ધારવાનું તો અહીંયા કોસ એક્સ બરાબર સુધારવાનું ટી ધા લેવાનું છે નહીં પણ હમણાં આવી જશે જોઈએ મિત્રો તો ધારો કે કોસ એક્સ બરાબર ટી બંને બાજુ વિકલન કરો કોસનું માઇનસ સાઇન ટીનું ડીટી બાય ડીએક્સ એટલે સાઇનએક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી આવી જશે સાઇનએક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી આમાં કિંમત મૂકી દઈએ તો માટે ઇન્ટીગ્રેશન સાઈનની પાંચને ફેરવો પેલા તો જ્યારે સારી એને ફેરવાની એની સિવાયને ફેરવાનું તો આની સિવાય છે સાઈનની પાંચ એટલે સાઈનની ચાર ઇન્ટુ સાઇન ઇન્ટુ ડીએક્સ સાઈનની ચાર ને શું કરવાનું સાઈન સ્ક્વેરનો વર્ગ કારણ કે આપણી પાસે સાઈનની ચાર ઘાતના જ્યાં સૂત્રો નથી ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ સાઈન સ્ક્વેરને જ્યાં શું લખવાનું વન માઇનસ કો સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ થઈ ગયું કોસ સાઈના સ્વરૂપમાં આવી ગયો હવે મૂકી ગયો કોશ કિંમત ટી ક્યાં આવ્યો મિત્રો વન માઇનસ કોષનો વર્ક કોશનો વર્ગ એટલે ટીનો વર્ક એનો વર્ગ ઇન્ટુ સાયન એક્સ એટલે શું માઇનસ ડીટી માઇનસ બાર મૂકું છું ઇન્ટુ ડીટી આનો વર્ક કરી નાખીએ તેમાં સાત રૂપાબ દઈએ માઇનસના માઇનસ આનો વર્ક પહેલા પદનો વર્ક વન બે ગુણ્યા પેલું બીજું પદ ટુટી સ્ક્વેર પ્લસ બીજા પદનો વર્ગ ટીની બે ઘાત એનો વર્ક એટલે ટીની ચાર ઘાત ઇન્ટુ ડીટી થયું સંકલન સરવાળા કર નાખો બરાબર નોર્મલ પદ થઈ ગયું માઇનસ પણ સાથે ગુણ નાખીએ ડી ટી ટીનું શું થાય ટી માઇનસ માઇનસ પ્લસ ટુ ના એમ ટી સ્ક્વેરનું શું થાય ટી ક્યુબ બાય થ્રી માઇનસ પ્લસ માઇનસ ટીની પાંચ ઘાતના છેદમાં પાંચ ચાર છે એટલે ને ટી બરાબર જ્યાં જ્યાં ટી છે ત્યાં શું મૂકી દો કોસેક્સ એટલે માઇનસ કોસેક્સ પ્લસ ટુ બાય થ્રી કોસની ત્રણ ઘાત માઇનસ કોસની પાંચ ઘાત છેદમાં પાંચ પ્લસ સી એટલે હા તમારો શું ગયો જવાબ મિત્રો આવી ગયો ઓકે તો હવે તમને દાખલાઓ આવડશે બરાબર હજી એકાદ દાખલાઓ ગણીએ પછી હું તમને થોડાક હોમવર્કમાં દાખલા આપી દઉં બરાબર જે વ્યવસ્થિત સમજી દાખલો કરી નાખું આગળ વધીએ મિત્રો હજી એકાદ દાખલો ગણીએ એટલે મિત્રો ખ્યાલ આવે બરાબર આ બંને યુગ્મઘાત છે તો યુગ્મઘાત હોય ત્યારે મિત્રો શું કરવાનું સાયન્સ અને કોલ સ્ક્વેરના સૂત્ર મૂકવાના ઓકે તો જોઈએ આપણે સાયન્સ સ્ક્વેર વોલ સ્કવેર કારણ કે સાઇન્સની ચાર ઘાતનું સૂત્ર નથી સાયન્સ સ્કવેર વોલ સ્કવેર લખાય આને એમને લેવા દઈએ કો સ્ક્વેર એક્સ ડીએક્સ ઓકે હવે સાયન્સ પેરનું સૂત્ર મૂકી છે અને કોસ પેનું સૂત્ર મૂકી દે બરાબર તો સાયન્સ પેનું સૂત્ર શું થાય મિત્રો વન માઇનસ કોશ ટુ એક્સ બાય ટુ એનો વર્ગ છે કો સ્ક્ પેનું સૂત્ર વન પ્લસ કોશ ટુ એક્સ બાય ટુ ઇન્ટુ ડીએક્સ આનો વર્ક કરી નાખે ને જોયો મિત્રો હાલો વર્ક કરીએ પછી જોઈએ પહેલા પદનો વર્ગ માઇનસ બે ગુણ્યા પેલું બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ ओके, okay. वर्ग चार वन प्लस इंटू डी एक्स ख्याल पद ना वर्ग माइनस बीजा पद ना वर्ग छेद चार चार दू आठ ले अचल ले। पद वन पहला पद ना बनने पद साथ गुणकार बीजा पद ना बनने पद साथ तीजा पद ना बनने पद साथ गुणाकार ओके तो पहला पद ना बनने पद साथ गुणाकार वन इंटू वन वन

માઇનસ કો ટુ એક્સ અને પ્લસ કોસ ક્યુબ ટુ એક્સ હજી આના ત્યાં આનું આનું બનેનું સંકલન થઈ જશે પણ આનું અને નાનું સંકલન થાય નહીં તો હજી કોસ ટુ એક્સનું સૂત્ર પાછું મૂકી વન પ્લસ કોસ ફોર એક્સ બાય ટુ ટુ એક્સનું શું કરશું તો કોસ સૂત્ર એ તો કઈ રીતે મૂકશો તો કોસ થ્રી ઠીટાનું સૂત્ર કોસ થ્રી બરાબર કોસ થ્રી થીટા બરાબર ફોર કોસ માઇનસ થ્રી કોસ ઠીટા આમાંથી સૂત્રો કરતાં બનાવો કોને કોશ ક્યુબને બરાબર તો કોશ ક્યુબ ઠીટા બરાબર શું થાય મિત્રો આ બધા પાપ પાપજો આવે તો કોશ થ્રી ઠીટા પ્લસ થ્રી કોશ ઠીટા આ છેદમાં ચાર જાય ઓકે અને આ કિંમત પહેલાં મૂકી દો ઓકે આના પરથી કોશ ક્યુબનું સૂત્ર તો હોય નહીં તો આના પરથી કોશ ક્યુબને સૂત્રો કરતાં બને એની કિંમત એમાં મૂકવાની છે મિત્રો ઠીટાની જગ્યાએ શું મૂકવાના છે ટુ એક્સ મૂકવાના છે બરાબર ધીમે ધીમે જઈએ જોજો

કોસ સ્ક્વેરનું સૂત્ર મૂકી દીધું કોસ ક્યુબનું મૂકી દીધું ચાર દુ આઠ આઠ લઈ લો બાર અઠીયુંઠ્યું ચોસઠ ક નાખો ચાર દુ આઠ ચાર અને બેનો અથવા તો ચાર અને બેનો લસા ચાર લેવો હોય તો પણ વાંધો નહીં બરાબર આપણે આઠ જ લઈ લઈએ બરાબર સીધા અને આઠ વડે ગુણ નાખશું તો છેદમાં કાંઈ આવે નહીં એમ ચાર લસા લઈ તોય વાંધો નહીં બરાબર છે ચાર જ દસા લઈ લઈએ બરાબર ચાર અને બેનો લસા શું લઈ લે ચાર ચાર આ બાર આવશે તો ચાર આઠા કેટલાથી બત્રીસ તો જેના છેદમાં ચાર નથી એના ચાર વડે ગુણવા પડશે તો આના છેદમાં નથી ચાર ચાર વડે ગુણો આને ચાર વડે ગુણ આને કેટલા વડે ગુણવા પડશે બે વડે તો માઇનસ અંદર ગુણાઈ જવા છે તો બે એકા બે માઇનસ પ્લસ માઇનસ ટુ કોશ ફોર એક્સ પ્લસ આને કંઈ પડશે નહીં કોસ સિક્સ એક્સ પ્લસ થ્રી કોશ ટુ એક્સ ડી એક્સ ઓકે આ રીતે થયું મિત્રો હજી સવાતી પદોના સરવાળા બાદ બાકી કરી નાખીએ બરાબર એકાદ બદલક નાખીએ બરાબર વન બાય થર્ટી ટુ

ઇન્ટીગ્રેશન બધા એનું નાખો બરાબર છે તો ટુ ડીએક્સ ડીએક્સનું શું થાય એક્સ તો ટુ એક્સ કોસ ટુ એક્સનું શું થાય તો કે સાઈન ટુ એક્સ બાય ટુ ટુ એમના એમ ફોર એક્સનું શું થાય તો કે સાઇન ફોર એક્સ બાય ફોર કોસ સિક્સ એક્સનું શું થાય તો કે સાઈન સિક્સ એક્સ બાય સિક્સ અને પ્લસ સી ખ્યાલ આવ્યો હવે બે ચાર અને છ ચાર નથી પણ અહીંયા બે છે ચાલો અહીંયા બે ઉડા નાખ્યા તો બે બે અને છ તો લસા શું આવશે છ જ આવશે બરાબર બત્રીસ ગુણ્યા છ બે બે અને છનો લસા શું આવશે છ જ આવશે ચાલો બે તેરી છ બરાબર તો લસા છ તો છ બાર લઈજો બત્રીસ છંગ તો ત્રીસ છંખ એકસો એંસી બે છંખ બાર એકસો એંશી પ્લસ બાર બસો એકસો બાણું એકસો બાણું થઈ જશે તો જેના છેદમાં છનો છને પડે છ ગુણ નાખો તો છ દુ બાર વેલ આની છેદમાં બે છે એટલે એને કેટલા વડે ગુણમાં આપણે ત્રણ વડે છોલો સારી લીધો ને ત્રણ વડે ગુણશું તો -3 થ્રી 2x ટુ એક્સ આના છેદમાં બે છે એટલે ત્રણ વડે તો માઇનસ થ્રી 4x ફોર એક્સ પ્લસ આના છેદમાં છ છે એટલે કાંઈ નહીં પ્લસ સાઈન સિક્સ એક્સ પ્લસ એટલે આ તમારો ફાઇનલ મિત્રો જવાબ આવી ગયો તો કાંઈ કેવું નથી cos² પેર કોસ્તો મૂકી દીધા સાત રૂપ આપ્યું આવું આવ્યું પહેલા પહેલા પદનો બીજા બીજા ત્રીજા ત્રીજા એટલે આ ઉપર આવશે એટલે ફાઇનલ સ્વરૂપ એનું આવું આવશે આ બંનેનું ડાયરેક્ટ સંકલન થઈ જશે આનું થશે નહીં આનું ફરીથી વન પ્લસ કોસ ફોર એક્સ બાય ટુ કોસ ક્યુબનું સૂત્ર બનાવ્યું આપણે કોસ થ્રી ઠીટાના સૂત્ર પરથી એમાં ઠીટા બરાબર ટુ એક્સ મૂકીને એનું સાદું પડ્યું લસા લઈ લીધો એટલે આવું નોર્મલ પદ થયું પછી અલગ અલગ બધાને સંકલન કરો લસા લઈ લો બરાબર અને આ તમારા માટે હોમવર્કના દાખલાઓ છે ચાર દાખલાઓ બરાબર હમણાં આપણે ગણ્યા એ રીતે